સામાજિક વનીકરણ રેન્ડ સિનોર દ્વારા આયોજિત 72મા વન મહોત્સવ ઉજવણી અંતર્ગત ધારાસભ્ય અક્ષરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સિનોર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર રાજ્યમાં 72મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ સામાજિક વનીકરણ રેન્જ સિનોર દ્વારા સાર્વજનિક હાઈસ્કૂલ સિનોર ખાતે 72મા વન મહોત્સવ ઉજવણી અંતર્ગત ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીત તથા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી, તેમજ ઉપસ્થિત રહેલા મહાનુભાવોનું તુલસીના રોપા આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વન્ય પ્રાણી બચાવ ક્ષેત્રે રાત દિવસ સરાહનીય કામગીરી કરનાર વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસરના ભરત મુરે તથા સંજયભાઈ ખત્રીની કામગીરીને બિરદાવી તેમને મહાનુભાવોએ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા, તેમજ લાભાર્થીઓને નિર્ધામ ચૂલાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ બાદ મહાનુભાવોના હસ્તે સાર્વજનિક હાઈસ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સચિનભાઈ પટેલ, સિનોર મામલતદાર વીવી વાળા, તાલુકા વિકાસ અધિકારી પી કે ભકુરા, સિનોર રેન્જના આરએફઓ સંજયભાઈ પ્રજાપતિ, બીટગાર્ડ વિપુલભાઈ રવારી, તાલુકા ભાજપા પ્રમુખ ચંદ્રવદન પટેલ, ભાજપના જિલ્લા ઉપપ્રમુખ હિનાબેન મૂટ સહિત સિનોર વન વિભાગની ટીમ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ 72મા વન મહોત્સવ નિમિત્તે સિનોર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આપણા કરજણ સિનોરના લોકલાડીલા ધારાસભ્ય અક્ષયભાઈ, મામલતદાર શ્રી વાળા મેડમ, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભગોરા મેડમ અને ફોરેસ્ટ વિભાગના સર્વે અધિકારી અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અમારા તાલુકા સંગઠનના પ્રમુખ ચંદ્રવદનભાઈ, વિકાસભાઈ અને વિવિધ મોરચાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અને આજરોજ અહીં આગળ વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે.